એમણે એમ કહ્યું હતું કે અમે દેશના તમામ ગામડાઓને પાકી સડકોથી જોડીશું, અને આજે આઝાદીના 65 વર્ષ પછી પણ દેશના 1,25,000 ગામડાઓ પાકી સડકોથી જોડાયેલા નથી. એમણે એમ પણ કહ્યું હતું કે સમગ્ર દેશમાં 24 કલાક વીજળી પહોંચાડીશું, અને આજે આઝાદીના 65 વર્ષ પછી પણ દેશના મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ જેવા મહાનગરોમાં પણ થાય છે નિયમિત પાવર કટ. એમણે વારંવાર એમ કહ્યું કે અમે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું, પણ આજે મોંઘવારીની પ્રચંડ આગમાં સળગી રહ્યો છે આખો દેશ. આ છે કોંગ્રેસની દિશા અને દેશની દુર્દશા. શું એમને સોંપાય ગુજરાતની સત્તા? ક્યારેય નહીં. એક મત ગુજરાત બને ભાજપ સરકાર.